जामनगर में आर्मी नेवी अने एरफोर्स त्रणेय सुरक्षा पाखना मथक होवानी साथे ज विराटकाई ऑइल रिफाइनरी सहित की कंपनीओ आवेल होवाथी सुरक्षा की दृष्टिए जामनगर जिल्लो संवेदनशील छे। जामनगरना अधिक कलेक्टर बी एन खेर द्वारा जाहिरनामू बहार पाड़ी जिल्लाना विविध 154 स्थळोए ड्रोनना उपयोग पर प्रतिबंध लादवामां आव्यो छे। एरफोर्स स्टेशन, आर्मी हेडक्वार्टर, वालसुरा नेवी मथक सहित जीएसएफसी सहितनी कंपनीओनो प्रतिबंधित विस्तारोमां समावेश करवामां आव्यो छे। 112 स्थळने रेड झोन तथा 42 स्थळने येलो झोनमां राखवामां आव्या छे। जामनगर ट्राफिक शाखाना इंस्पेक्टर અલ્પેશ ચૌધરી તથા પીએસઆઈ એમબી મોઢવાડિયાની આગેવાનીમાં જામનગરથી સિક્કા પાટિયા અને મેઘપર સુધી ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી। માલવાહક વાહનોમાં મુસાફરો લઈ જતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। ઉપરાંત ફોર વ્હીલરોમાંથી પ્રતિબંધિત બ્લેક ફિલ્મ પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પરિવાર દ્વારા દ્વારકાના જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। પીઆઈ કેકે ગોહિલ, પીએસઆઈ ભાર્ગવ દેવમુરારી, પીએસઆઈ યુબી અખેડ, એએસઆઈ સજુભા જાડેજા વગેરે પોલીસકર્મીઓ તથા તેમના પરિવારજનોએ ધ્વજાજીના પૂજનનો લાભ લીધો હતો। યાત્રાધામ હર્ષદ પછી નાવદરા બંદરે દબાણ હટાવ ઓપરેશન આરંભ કરવામાં આવ્યું છે। આજે સતત બીજા દિવસે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા અનવર મુસા પટેલિયાનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે। આજરોજ હર્ષદ નાવદરા ખાતેના ડિમોલિશનનો છઠ્ઠો દિવસ છે। આજરોજ બાકી રહેલા મકાનો પાડવાની કામગીરી ચાલુમાં છે અને સાથે જે પાડી દીધેલા મકાન છે એનો ઘાટમાં હટાવવાની કામગીરી ચાલુમાં છે। ગઈકાલે હર્ષદ ખાતે 98 જેટલા સ્ટ્રક્ચર તોડવામાં આવેલા હતા જે અલગ કેટેગરીમાં વેચી શકાય અને હાલ ડિમોલિશન કાર્યવાહી ચાલુમાં છે।